પેલાના સમયમાં કેવા ભજનો હતા આપણા, જૂના પ્રાચીન ભજનોની જે મજા હતી. ગામડું ગામ હોય, નાનું ખોબા જેવડું, પંખીના માળા જેવડું ગામ હોય ને, એની અંદર એક નાનકડું રામજી મંદિર કે ઠાકોરજીનું મંદિર હોય ને, અહીંયા સાધુ રામસાગરના આધારે ભજન ગાતો હોય અને ગામના 5-25 જણા ભજન સાંભળતા હોય. ભજનો કેવા હતા પહેલાના સમયમાં. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો, જીજી મથુરાના ગોવાળોને ભૂલી ગયા છો. શું કહે છે? એ ગાયોને હંભારી જાજો રે, એવો દાજી એમ મારા વાલાને વઢીને કહેજો. માને તો મનાવી લે એવો દાજી એમ મારા વાલાને વઢીને કહેજો. બીજું શું ભજન આવતું એ સમયે? હાલો ને વિદુર ઘે આ બધી એક એક બે બે કડી એટલા માટે ગાઉં છું, જોવાની આને ખ્યાલ આવે કે આ મૂળ પરંપરા આપણી ભજનની કઈ હતી. પણ જેથી મૂળ ભૂલી ગયા ત્યાંથી બની ગયા. વડવાળા દેવ આપણું મૂળ છે, એ ભૂલ્યા એટલે મરી ગયા. આ એના ભજન છે મારા બાપ, મૂળ પરંપરા આપણી ભજન ની. હાલો ને વિદુર ઘેર જાઈ, ઉધવજી હાલો ને વિદુર ઘેર જાઈ, હાલો ને વિદુર ઘેર જાઈ, ઉધવજી એ હાલો ને વિદુર. કૃષ્ણ પરમાત્મા પ્રેમ અહીંયા જાય છે, દુર્યોધનના મેવા ત્યાગી દીધા પણ કોની ઘેર ગયા છે? બંટીનો રોટલો તાંજળિયાની બાજી, રુચિ રુચિ ભોગ લગાઈ, હર હર ગોમતી ગોમતી ગોમતી, રુચિ રુચિ ભોગ લગાઈ, ઉધવજી હાલો ને વિદુર. Hallelujah.
સંતોનો બેડલો સવાયો, એ સવાયો સાધુ કેરો, એ બેડલો સવાયો, એ સવાયો સંતોનો બેડલો સવાયો, એ સવાયો એરી સખી મંગલ ગાવો ગવાય।